બીજે દિવસે બંને વિદ્યાર્થીઓ ચિત્ર દોરીને આવ્યા ત્યારે અંશુને હસવું આવ્યું કે અંશુને જોયું કે ધીરજનું ચિત્ર જોયું અને તેને હસવું આવ્યું ત્યારે ધીરજે અંશુને પૂછ્યું કે તું શા માટે હસે છે ત્યારે અંશુને કહ્યું કે આ ચિત્ર શેનું છે ત્યારે ધીરજે કહ્યું કે આ ચિત્ર તો કારનું છે તો અંશુ કહે છે કે આવું ચિત્ર થોડું કારનું હોય છે મેં પણ કારનું ચિત્ર દોર્યું છે કારણ તો જો આ રીતે હોય છે ત્યારે ધીરજે કહ્યું કે મેં ઉપરથી કારને એટલે કે અગાશેથી કારને જોઈ ત્યારે તે આવી દેખાતી હતી જ્યારે ધીરજ દ્વારા દોરવામાં આવેલું ચિત્ર કારને સાઈડમાંથી જોયેલી હતી ત્યારે આ પરથી આપણે ખબર પડે છે કે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ ત્યારે કઈ દિશામાંથી જોઈએ છીએ ધીરજ ઉપરથી જોઈ ત્યારે કારનું ચિત્ર આ રીતનું દેખાય છે જ્યારે અંશુલે સાઈડમાંથી જોઈ ત્યારે કાર આ રીતે દેખાય છે એના ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે વ્યક્તિ દ્વારા વસ્તુ કોઈ તરફથી જોવામાં આવેલી છે એવી જ રીતે બીજી એક વસ્તુ લઈએ તો કે ટેબલ ટેબલને આપણે સાઈડમાંથી જોઈએ તો આ પ્રકારનું દેખાય છે પરંતુ જ્યારે ટેબલને ઉપરથી જોઈએ તો તે કઈ આ પ્રકારનું દેખાશે આ ટેબલનો ઉપરનો ભાગ છે એવી જ રીતે બીજી કેટલીક વસ્તુ લઈએ તો હું તમને એક ચિત્ર દોરીને દઉં છું કે આ કહી શકશો કે કોનું ચિત્ર છે હા તો કે આ સીડીનું ચિત્ર છે પણ સીડી કઈ બાજુથી દેખાય છે તો કે સાઈડમાંથી દેખાય છે આ જ સીડીને હું સામેની બાજુ ઉભી રહીને જોઈશ તો કઈ તે આ પ્રકારની દેખાશે એટલે આ સીડી ક્યાંથી જોયેલી છે તો કે સાઈડમાંથી જોઈએ સીડી કઈ આ પ્રકારે દેખાય છે જ્યારે સામેની બાજુથી જોતા સીડી આ પ્રકારની દેખાય છે એમાં હું તમને કેટલાક ચિત્ર આપું છું જે તમારે જોઈને જણાવવાનું રહેશે કે તે ઉપરના ભાગમાંથી છે નીચેના ભાગમાંથી છે કે સાઈડમાંથી દેખાય છે એવા જ કેટલાક ઉદાહરણ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે જેમાં પહેલું ઉદાહરણ છે તેમાં કુકરનું ચિત્ર આપવામાં આવેલું છે તો કુકર કઈ બાજુથી દેખાય છે કહી શકો છો તો કે હા આ કુકરના સાઈડના ભાગનું ચિત્ર છે બીજું છે ચંપલ ચંપલ કઈ બાજુથી દેખાય છે તમે જ કહો તો કે ચંપલ સાઈડમાંથી દેખાય છે પછી તો કે ટેબલ છે ટેબલ પણ સાઈડમાંથી છે ત્યારબાદ નીચે એ જ કુકરનો ઉપરનો ભાગ આપેલો છે તેના પર જોઈને કહી શકાય કે આ કુકરનો ઉપરનો ભાગ છે આ બધા ચિત્ર ઉપર આપેલા સાઈડમાંથી છે અને જ્યારે એ જ વસ્તુના ઉપરના ભાગથી આ ચિત્ર કેવા દેખાય છે તે નીચેની લાઈનમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ તમે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 1 પણ આ બધા ચિત્ર જોઈ શકો છો આપણને એવો બોધ મળે છે કે જેવા સાથે તેવા કોઈ આપણી સાથે વર્તન
बनतू